पुराणोमां वर्णन मळे छे के दारुकाए देवी पार्वतीनी तपस्या करीने वरदानमां अखूट शक्तिओ प्राप्त करी हती। दारुका वनની બધી જ માલિકી તેની હતી। તેની સામે જે અવાજ ઉઠાવે તેનો તે સહાર કરતી હતી। દારુકા બ્રાહ્મણોને નીચા બતાવી ધમકાવા લાગી। તે સમયે ઓર્ય મુનિએ બ્રાહ્મણોને જાગૃત કર્યા। બ્રાહ્મણોએ જ્ઞાન મેળવીને સંગઠન ઊભું કર્યું। બધાએ ભેગા થઈને દારુકાને ધમકી આપી કે બ્રાહ્મણોને હેરાન કરીશ તો તારી ખેર નથી। રાક્ષસી સમજી ગઈ કે બ્રાહ્મણો ભેગા થયા છે, તેથી તે ઉડીને દરિયા કિનારે જતી રહી, ત્યાં બધાને હેરાન કરતી। એક સમયે સુપ્રિય નામનો વૈશ્ય દેશ પરદેશથી સંપત્તિ કમાઈને પરત આવતો જોઈ દારુકાએ તેની સાથે યુદ્ધ કરી પરાજય આપ્યો, લોકોને જેલમાં કેદ કર્યા। સુપ્રિય ભગવાનનો ભક્ત હોવા તેણે મૃત્યુંજય ભગવાનને યાદ કરી હોમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યો અને તેના માણસને મોકલી બ્રાહ્મણોને પત્ર મોકલાવે કે હું પ્રભુ કાર્ય માટે સંપત્તિ કમાઈને આવે છું, તે સંપત્તિ દારુકાએ પડાવી લઈને અમને જેલમાં કેદ કર્યા છે। ત્યાર પછી તો ચાર વર્ણના લોકો ભેગા થાય છે, દારુકા પર યુદ્ધ કરીને રાક્ષસી સેનાનો હાર આપે છે। ચારે વર્ણના લોકોએ ભેગા મળીને નાગેશ ભગવાનને પ્રસન્ન કર્યા અને દારુકા વનમાં સ્થાયી થવાનું કહ્યું। દારુકાએ પણ પાર્વતીની સ્તુતિ કરી વરદાનમાં માંગ્યું કે મારા વંશની રક્ષા કરજો। તેની વિનંતીથી ભગવાન વનમાં લિંગ સ્વરૂપે રહ્યા। ત્યારથી આજ દિન સુધી શંકર લિંગ રૂપે દારુકા વનમાં વસવાટ કરે છે।